તો હવે વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો દ્વારા વૃદ્ધાશ્રમમાં ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરવામાં આવી. દિવાળીનો તહેવાર હોય એટલે નાના બાળકોથી માંડીને સૌ કોઈ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરતા હોય છે. ત્યારે પ્રાંતિજ નેશનલ હાઈવે 8 માર્કંડેશ્વર મંદિર પાસે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે પણ વૃદ્ધાશ્રમ નામે ટ્રસ્ટી વિભાસભાઈ પટેલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃદ્ધાશ્રમમાં દિવાળી પૂજા બાદ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો માટે ફટાકડા ફોડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ વર્ષે પ્રાંતિજ ખાતે સેવાકીય કાર્યકર્તા ડૉક્ટર રસિકભાઈ પરમાર, જમનાદાસભાઈ વકીલ, દેવજીભાઈ પટેલ, નગરપાલિકા કોર્પોરેટર રાજેશભાઈ ટેકવાણી સહિતના ગ્રુપના સભ્યો દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે આવી વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોનું મોઢું મીઠું કરાવી તેમની સાથે ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો. તીર્થાંગણ વિસામો અને વૃદ્ધાશ્રમ પ્રાંતિજ ખાતે માર્કંડ ઋષિની આ પવિત્ર ભૂમિ પર આવેલા આ વૃદ્ધાશ્રમમાં આજે દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે અહીંયા અમને અહીંયા રહેતા સૌ વૃદ્ધ માતાઓ પિતાઓની સાથે ભાઈઓ બહેનોની સાથે અમને આજે આ દિવાળીનો પ્રસંગ ઉજવવા મળ્યો. ખૂબ જ આનંદ થયો. આજની અમારી દિવાળી સાર્થક થઈ હોય એવું લાગે છે. સવારથી અમે લગભગ 400 ઝૂંપડપટ્ટીમાં અમે મિત્રો બધા જમનાદાસભાઈ, નરસિંગાણીને, અનિલભાઈને, શૈલેષભાઈને બધા મીઠાઈ વહેંચીને આવ્યા છીએ અને અહીંયા વૃદ્ધોની સાથે આજે ફટાકડા ફોડીને ઘણા વર્ષો પછી આજે એવું લાગે છે કંઈક અલગ રીતે અમે દિવાળી ઉજવી છે આજે અને ખૂબ જ ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છીએ. અમે અહીં આવીને ખરેખર અમે ખૂબ જ ધન્ય થઈ ગયા છીએ. અહીં રહેતા વૃદ્ધોને પરમાત્મા એમને શક્તિ આપે, એમને તંદુરસ્ત દીર્ઘાયુ આપે, આનંદ મંગલ કરાવે અને સૌને આનંદ મંગલ કરાવે અને વૃદ્ધાશ્રમનું આયોજન કરનાર જે ખરેખર જે દાતાઓ છે, વિભાસભાઈ જેવા દાતાઓ જે છે, એમને ભગવાન એવી શક્તિ આપે કે આવા કામો આના કરતાં પણ વધુ સારા કામો કરતા રહે એવી પરમાત્માને પ્રાર્થના કરું છું. ધન્યવાદ. હેપી દિવાળી. અમને વિભાસભાઈએ આમંત્રણ આપેલ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ વ્યક્તિઓને તેઓ દિવાળી કરવા માગતા હતા અને દિવાળી એમના હાથે ફટાકડા ફોડીને કરવા માગતા હતા. અમને આમંત્રણ આપ્યું, ખૂબ ખુશી થઈ. દરેક વૃદ્ધોને એમણે હાથેથી કોઠી ચકડી જેવા ફટાકડા ફોડાવ્યા અને એમને પણ ખુશી થઈ અને અમને પણ ખુશી થઈ અને એમના આખા પરિવાર સહિત અહીંયા દિવાળીના દિવસે હાજર છે અને આટલું મોટું કામ વિભાસભાઈ કરી રહ્યા છે. હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને દિવાળી નિમિત્તે બધાને ધન્યવાદ પાઠવું છું. ધન્યવાદ. તો વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો દ્વારા નાના બાળકોથી જેમ ચકડી, તારામંડળ, કોઠી સહિતના ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હતી, તો વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને તેમનું બાળપણની યાદ તાજી થઈ હતી. તો ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરી એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવીને દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. સંજય રાવલ, જેડેસ ટીવી, પ્રાંતિજ. આજના દિવાળી પર્વ નિમિત્તે અમે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો સાથે ચોપડા પૂજનની વિધિ કરીએ, લક્ષ્મી પૂજન પણ કરીએ છીએ અને એ વિધિ પત્યા પછી અમે વૃદ્ધોને દારૂખાનું ફોડાવડાવીએ છીએ. આજે અમારા ટ્રસ્ટી એમના ફેમિલી સાથે હાજર છે અને વૃદ્ધોને દારૂખાનું ફોડાવીને બધા આનંદ માણ્યો છે અને જમનાદાસભાઈ વકીલને, ડૉક્ટર સાહેબ જે અહીંયા આગળ આવ્યા છે, એમણે અમારા આનંદમાં સહભાગી થઈને અમને ઉપકૃત કર્યા છે. પ્રકાશનું પર્વ દીપાવલી આપ સૌના માટે આપના જીવનમાં નવી જ્યોત પ્રગટાવે અને આપનું જીવન ખૂબ સુખી રહે. આવનારું નવું વર્ષ મારી ખાસ કરીને પ્રાંતિજ તલોદ તાલુકાની જનતા માટે ખૂબ સારું રહે એવી ભગવાન માતાજીને હું પ્રાર્થના કરું છું અને આવનારું નવું વર્ષ પ્રાંતિજ તલોદ તાલુકાની જનતા માટે શુભદાયી, ફળદાયી, યશદાયી નીવડે એવી આપ સૌને હું નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.